ધોરણ અગિયાર એસપીસીસી પ્રકરણ છ વિજ્ઞાપન પત્ર મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર વિજ્ઞાપન પત્રનો અર્થ એમની વ્યાખ્યા અને વિજ્ઞાપન પત્રનું મહત્વ આ ત્રણ મુદ્દાઓનો અભ્યાસ કરેલો હતો મિત્રો આજે આપણા માટે ખૂબ અગત્યની બાબત કે વિજ્ઞાપન પત્રની અંદર કેટલી અને કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે કે જે કંપનીઓ જાહેર જનતાને આપતી હોય અને જાહેર જનતા આ વિગતોથી વાકેફ થતી હોય એટલે કે માહિતી મેળવતી હોય તો મિત્રો આપણા અભ્યાસક્રમની અંદર કંપની ધારા બે હજાર ઓગણીસ પ્રમાણે વિજ્ઞાપન પત્રની અંદર મુખ્ય ઓગણીસ વિગતોનો સમાવેશ કરવામાં આવેલો છે કે જે આ જાહેર દસ્તાવેજની અંદર સમાવિષ્ટ થતી હોય છે ખાસ કરીને કોઈ પણ રોકાણકાર જ્યારે કંપનીની અંદર પોતાની બચતોનું રોકાણ કરવા ઈચ્છતો હોય ત્યારે તે રોકાણકાર કંપનીની અમુક વિગતો અવશ્ય માહિતી મેળવવા ઈચ્છતો હોય તો આવી ઓગણીસ વિગતો વિશે આપણે માહિતી મેળવીએ પેલું કંપનીનું નામ મિત્રો કઈ કંપની દ્વારા વિજ્ઞાપન પત્રો બહાર પાડવામાં આવે છે આ કંપનીનું નામ શું છે જે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવેલું હોય છે બીજા નંબરને જોઈએ તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપનીની મુખ્ય ઓફિસ કયા વિસ્તાર શહેર કે રાજ્યમાં નોંધાયેલી છે તે કંપનીના રજિસ્ટર્ડ ઓફિસના સરનામા પરથી ખબર પડતી હોય છે તો મિત્રો આ વિજ્ઞાપન પત્રની અંદર આ રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું પણ દર્શાવવું પડે છે આ ઉપરાંત નંબર ત્રણ જોઈએ તો કંપનીના સેક્રેટરી કે જે વહીવટી વડા છે આ ઉપરાંત કંપનીના મુખ્ય વિત અધિકારી કંપની ઓડિટર કંપનીના લોયર એડવાઇઝર એટલે કે કાનૂની સલાહકારો બેન્કર ટ્રસ્ટી તથા બાહેન્દ્રી આપનારા દલાલો તથા અન્ય કોઈ પણ વ્યક્તિ કે જેઓ આ કાર્ય સાથે સંકળાયેલા છે એ દરેકના નામ અને સરનામા મિત્રો આના ઉપરથી કંપનીના મુખ્ય વ્યક્તિઓ કોણ છે શું છે એમનું નામ શું છે તમામ પ્રકારની વિગતો અહીંથી પ્રાપ્ત થઈ શકે ચોથો મુદ્દો જોઈએ તો એ છે ભરણું ખુલવું અને ભરણું બંધ થવું આ તારીખ મિત્રો કંપની જે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એમની અંદર કંપની નાણાં મેળવવાના અને કંપની નાણાં મેળવવાનું બંધ કરવું એટલે કે ભરણું ખુલવું અને ભરણું બંધ થવું એમની તારીખ તથા શેરની ફાળવણી તથા નાણાં પરત અંગેનો સમય એ સ્પષ્ટ અહીં જણાવવામાં આવે છે પાંચમો મુદ્દો જોઈએ તો એ છે બેંકમાં અલગ જ ખાતું ખોલાવી અને ભરણામાં આવેલ તમામ નાણા તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન મિત્રો એ સંચાલક મંડળ રોકાણકારોને નિવેદન દ્વારા સ્પષ્ટ કરે છે કે જાહેર જનતાના આવેલા નાણાં માટે એક અલગ જ ખાતું ખોલેલું છે અને એમની અંદર આ નાણાં મૂકવામાં આવશે છઠ્ઠું બાહેન્દ્રી કરાર અંગેની તમામ વિગતો કંપની કોઈ સાથે જો બાહેન્દ્રી કરાર કરેલા હોય તો એમની વિગતો અહીં દર્શાવવામાં આવે છે સાતમું સંચાલકોની ઓડિટર્સની ભરણાના બેન્કર્સની નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું અને જાહેર જનતા પાસેથી નાણાં મેળવવા આ અંગે અહીં દર્શાવવામાં આવે છે આઠમું ભરણા અંગે અધિકૃત અધિકારી અને તે અંગે ઠરાવ અંગેની માહિતી પણ અહીં દર્શાવવામાં આવે છે ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે સમય સમયપત્રક મિત્રો સૌથી પહેલા અરજીઓ મેળવવી ત્યારબાદ એની ચકાસણી અયોગ્ય અરજીઓને રદ યોગ્ય અરજીઓ અને ત્યાર પછી શેરની ફાળવણી આ એક પ્રક્રિયા હોય છે તો તે અંગેનું એક સમય પત્રક અહીં રજૂ કરવામાં આવશે કંપની ધારા મુજબ મૂડી માળખું મિત્રો અહીં કંપની જો એક કરતા વધારે સ્ત્રોતનો ઉપયોગ કરી અને મૂડી મેળવવા માંગતી હોય તો એમણે પોતાનું મૂડી માળખું અહીં સ્પષ્ટ બતાવવું પડે જાહેર ભરણા કરવા પાછળનો હેતુ એમની શરતો અને અન્ય જરૂરી જો કોઈ બાબત હોય તો એ અહીં જણાવવી પડશે મિત્રો કંપનીનો મુખ્ય ઉપદેશ વર્તમાન ધંધો અને ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ પ્રોજેક્ટ અને અમલીકરણ અંગેના જે કાંઈ પણ કાર્યક્રમો હોય એ અહીંયા રજૂ કરવા પડશે આ ઉપરાંત જો પ્રોજેક્ટ અંગેની કોઈ માહિતી હોય જેવી કે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો પ્રોજેક્ટ માટે અંદાજીત રાહ જોવાનો સમય અથવા પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થવાનો છે તથા વિજ્ઞાપન પત્ર પ્રગટ થયા અગાઉ પાંચ વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકાર વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય અથવા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી હોય તો મિત્રો આવી વિગત પણ આ પ્રોજેક્ટની વિગત અંતર્ગત દર્શાવવામાં આવે છે ચૌદમો મુદ્દો જોઈએ તો કે લઘુત્તમ ભરણા અંગેની વિગતો મિત્રો કંપનીનું લઘુત્તમ ભરણું એ ખૂબ અગત્યની બાબત છે તો જો આ બાબતે કંપનીએ કોઈ કરાર કરેલા હોય તો એ વિગત અહીંયા દર્શાવી પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય અથવા શેર આપેલા હોય પણ રોકડ પ્રાપ્ત ન કરેલી હોય એટલે કે રોકડ સિવાય એટલે કે અન્ય અવેજના બદલામાં શેર આપેલા હોય તો તે અંગેની વિગતો પણ અહીં દર્શાવવામાં આવશે પંદરમું જોઈએ સંચાલક મંડળની વિગતો એમની નિમણૂકની પ્રક્રિયાઓ વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ જો હિત હોય તો એ બાબત અહીં દર્શાવવામાં આવશે એટલે કે સંચાલકોના નામ સરનામા એમના સંપર્ક એમની નિમણૂકની પદ્ધતિ સંચાલકોને કેટલું વેતન ચૂકવવું અને તેઓ અન્ય કંપનીમાં જો કોઈ હિત ધરાવતા હોય તો એ વિગતો અહીં બતાવવામાં આવશે સોળમો મુદ્દો જોઈએ સ્થાપકોની યોગદાન અંગેની વિગતો મિત્રો કંપનીની સ્થાપના જ્યારે થતી હોય છે ત્યારે મુખ્ય યોગદાન એમના સ્થાપકોનું હોય છે તો સ્થાપકોએ કંપની શરૂ કરવા માટે જે કાંઈ પણ યોગદાન આપેલું છે આવી વિગતો અહીં દર્શાવવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ જો ધંધો ચાલુ હોય તેવી કંપની માટે વધારાની વિગતો જણાવવી પડશે મિત્રો જો કંપની શરૂ હોય તો એમના નાણાકીય વ્યવહારો થયેલા હોય અને જે કાંઈ પણ નાણાકીય વ્યવહારો થયેલા છે આ નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં એમનું નફા નુકસાન ખાતું એનું પાકું સરવૈયું અને આ સિવાય જે કંઈ પણ ઓડિટને લગતી માહિતીઓ છે એ પણ અહીં દર્શાવવામાં આવશે એટલે કે ઓડિટરનો અહેવાલ અહીં દર્શાવવામાં આવશે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના પાંચ વર્ષના નફા નુકસાનની જો કોઈ વિગતો હોય તો એ પણ અહીંયા દર્શાવવાની અને સાથે ગુણ શાખાના અહેવાલો પણ અહીં દર્શાવવામાં આવશે આ ઉપરાંત કંપનીએ જામીનગીરીઓ પ્રાપ્ત કરેલી હોય અને એ જામીનગીરીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ ઉપયોગ થયેલો હોય તો તે ધંધા અંગેની માહિતીઓ પણ અહીં રજૂ કરવાની રહેશે અઢારમો મુદ્દો જોઈએ તો વિજ્ઞાપન પત્રની વિગતો સંદર્ભે છે તો વિજ્ઞાપન પત્રની વિગતો એ આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી અને સેબી એક્ટ નાઇન્ટીન નાઇન્ટી ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન મિત્રો અહીંયા બે એક્ટ એટલે કે કાયદા વિશેની વાત કરેલી છે એક સેબી ઓગણીસો બાણું અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ છપ્પન આ બંને એક્ટની અંદર વિજ્ઞાપન પત્ર અંગે જે કઈ પણ નિયમો બનાવેલા છે ઉલ્લંઘન થતું નથી એ બાબત અહીં જણાવવામાં આવે છે ઓગણીસમું જોઈએ તો વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશની તારીખ તરીકે ગણાશે આમ મિત્રો અહીં ઓગણીસ વિગતોનો સમાવેશ થાય છે કે જેનાથી પત્રની બધે જ પ્રકારની માહિતીઓ એ જાહેર જનતાને પ્રાપ્ત થઈ શકે અને જાહેર જનતા કંપનીની પ્રાથમિક માહિતીઓ ખાસ કરીને એમનું નામ એમના સરનામું આ સિવાય કંપનીના જે અધિકારીઓ છે જેમ કે સેક્રેટરી વીત અધિકારી સલાહકારો માહિતી મેળવી શકે આ સિવાય કંપનીના જે સંચાલકો અથવા તો બેન્કર્સ છે માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે આ સિવાય કંપનીની અંદર ચાલતા અલગ અલગ પ્રોજેક્ટ એટલે કે ધંધો ધંધો ક્યાં ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટનું અમલીકરણ અને તે અંગેના જો કોઈ કાર્યક્રમ હોય તો તે પ્રોજેક્ટની અંદર રહેલા જોખમો એ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થશે આ ઉપરાંત સંચાલકો સમક્ષ જો કોઈ પણ કાનૂની કાર્યવાહી થયેલી હોય તો એ વિગતો પણ અહીં દર્શાવવામાં આવશે કંપની લઘુત્તમ ભરણા અને પ્રીમિયમની જો કોઈ પણ માહિતી હોય તો એ પણ અહીં દર્શાવવામાં આવશે જો ધંધો ચાલુ હોય તો નાણાકીય વિગતો નફા નુકસાન અને પાકું સરવૈયો તેમજ ઓડિટરના રિપોર્ટ અહીં દર્શાવવામાં આવશે તો મિત્રો આ રીતના પત્રની અંદર બધી જ માહિતીઓ છે એ ખૂબ વ્યવસ્થિત અને ખૂબ જ ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવશે જેથી રોકાણકાર છે એ કંપની વિશેની માહિતીઓ પ્રાપ્ત કરી શકે